ધોરણ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર અઢાર ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિમાં ભાગ છ માં આપણે વિદ્યાર્થી મિત્રો આજે ગ્રાહક સુરક્ષાના જે ઉપાયો છે તેના વિશે ચર્ચા કરી હતી ભાગ પાંચ માં આપણે ગ્રાહકોની જે ફરજો છે એ તેર ફરજો છે એના વિશે આપણે વિસ્તૃતમાં આપણે અભ્યાસ કર્યો હતો ત્યાર પછી હવે એ ફરજોનો અમલ કરાવવા માટે રાજ્ય સરકાર ગ્રાહક સુરક્ષા અધિનિયમ ધારો જિલ્લા ફોરમ છે રાષ્ટ્રીય કમિશનમાં રાજ્ય ફોરમ અને રાષ્ટ્રીય કમિશનમાં રાષ્ટ્રીય ફોરમમાં કઈ કઈ બાબતો છે એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કયા કયા નિયમો છે એ નિયમોનું પાલન કરવા માટે કઈ કઈ બાબતો છે એનો ઉલ્લેખ કરેલો છે જેને આપણે આજે ભાગ સમય ગ્રાહક સુરક્ષાના ઉપાયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો કે ગ્રાહક સુરક્ષાનો કાયદો તો કે એ ગ્રાહકોના અધિનિયમ માટે ગ્રાહકોના હિતને ગ્રાહકની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ પણ વેપારી એ બજાર તંત્રમાં અથવા તો બજારમાં કોઈપણ પ્રકારની એવી હિંસક કૃત્ય ગ્રાહક સાથે ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ચડા કરતો હોય ત્રીજ વસ્તુઓમાં ભેળછેળ કરતો હોય તો એ બાબતો સામે છે કે ગ્રાહકે તો કે આપણે એના અધિકારો અને હકો હકો છે તો કે છ હકો જોઈએ અને ફરજો છે તો કે બાર ફરો તેર આપણે ફરજો જોઈએ તો હવે ગ્રાહક સુરક્ષાના ઉપાયો છે તો કે ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ચાર પ્રકારો છે એ ચાર પ્રકારે એના ઉપાયો છે એ ગ્રાહક સુરક્ષામાં તમને પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો પૂછાય કે ગ્રાહક સુરક્ષાના ઉપાયો જણાવો તો ગ્રાહક ગ્રાહક સુરક્ષાના ઉપાયોને છે એ કેટલા ભાગમાં તો કે ચાર ભાગમાં છે એને વિભાજિત કરવામાં આવ્યું છે એમાં ચાર ભાગમાં છે તો કે એમાં સ્ત્રી સ્તરીય અધ્યાયની અદાલતો તો કે આ ચાર પ્રકારે એના ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે જે નીચે પ્રમાણે છે તો કે ત્રિસ્તરીય અધ્યાયની અદાલતો છે તો કે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો છે એ આગળ પણ આપણે જોઈ ગયા આગળના ભાગોમાં તો કે રાષ્ટ્રીય સુરક્ષા ધારો છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષા ધારો ક્યારે તો કે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો છે પસાર કરવામાં આવ્યો એમાં કેન્દ્રની ગ્રાહક સુરક્ષાની કાઉન્સિલ એટલે કે રાષ્ટ્રીય ઉદભોગતા એટલે કે ગ્રાહક યોગ રચના કરી અને તે રીતે રાજ્ય કક્ષાએ રાજ્ય ઉદભોગતા એટલે કે ગ્રાહક આયોગની રચના કરવામાં આવી અને આ કમિશનો હેઠળ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના નિયમો છે એ નિયમો ઘડવામાં આવ્યા આમ રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે ત્રિસ્તરીય અદાલતોનું માળખું ઊભું કર્યું અને ગ્રાહક ફોરમ અને કમિશનની કાર્યવાહી માટેના ધારાધોરણો છે એ ધારા ધોરણો વિભાજીત કરવામાં આવ્યા તો વિદ્યાર્થી મિત્રોને ગ્રાહક સુરક્ષાના ઉપાયો છે ને આપણે વ્યવસ્થિત રીતે ત્રણ ભાગમાં વિભાજીત કરીને કઈ રીતે વ્યવસ્થિત રીતે યાદ રાખી શકીએ

રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો છે એને ત્રિસ્તરીય એટલે કે ત્રણ ભાગમાં છે એ શું કરવામાં આવ્યો છે વેચવામાં આવ્યો છે એટલે કે આ કમિશનો હેઠળ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના નિયમો છે એટલે કે ગ્રાહક સુરક્ષા ધારો ઓગણીસો છ્યાસી કેન્દ્રિત ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ મુજબ ત્રણ વિભાગમાં એને વિભાજીત કરવામાં આવ્યો અને આ ગ્રાહક સુરક્ષા હેઠળ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના શું કરવામાં આવ્યા નિયમો બનાવવામાં આવ્યા આમ રાષ્ટ્રીય તકરાર પંચે પણ ત્રિસ્તરીય અદાલતોનું માળખું ઊભું કર્યું અને ગ્રાહક ફોરમ અને કમિશનોની કાર્યવાહી માટેના શું કર્યા ધારાધોરણો છે એ ધારાધોરણો વિદ્યાર્થી મિત્રો શું કરવામાં આવ્યા બનાવવામાં આવ્યા તો કે એમાં પહેલું જે આવે છે એ કયું ફોરમ છે જિલ્લા ફોરમ છે ત્યાર પછી રાજ્ય કમિશન અલ કે રાજ્ય ફોરમ અને ત્યાર પછી રાષ્ટ્રીય કમિશન એટલે કે રાષ્ટ્રીય ફોરમ આમ ગ્રાહક સુરક્ષાના ઉપાયો છે તો કે એ રાષ્ટ્રીય સ્તરે છે ત્રિસ્તરીય અદાલતોનું માળખું જિલ્લા ફોરમ જિલ્લા ફોરમનું જિલ્લા પંચ પંચાયત પંચનું રાજ્ય કમિશન ફોરમ ત્યાર પછી રાષ્ટ્રીય રાષ્ટ્રીય છે છે એનો સમાવેશ કરવામાં આવે તો જોઈએ પહેલું શું આવે છે જિલ્લા ફોરમ અને જિલ્લા પંચ એમાં કયા કયા પ્રકારના સરકારે છે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારામાં જે ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ પંચ છે અને કયા કયા નીતિ નિયમો બનાવ્યા છે તે આપણે યાદ રાખવાના છે

એક અદાલત છે એ અદાલતનું નિર્માણ કરવામાં આવ્યું જિલ્લા ફોરમમાં જિલ્લા પંચમાં આમ ગ્રાહકને એ ન્યાય આપીને એના બદલે નુકસાન બદલ શું કરે છે આ અદાલત છે વિદ્યાર્થી મિત્રો શું કરે છે વળતર આપે છે આમ દેશમાં અંદાજે જિલ્લા ફોરમ પ્રમાણે આખા દેશમાં અંદાજે છે એ કેટલા તો કે પાંચસો ને એકોતેર ગ્રાહક જિલ્લા ફોરમો છે એ કાર્યરત છે પરીક્ષામાં તમને પૂછાય કે દેશમાં અંદાજે છે

જાણ થયાના ત્રીસ દિવસમાં રાજ્ય કમિશનમાં શું કરી શકે છે અપીલ દાખલ કરી શકે છે એટલે કે પહેલાં એને ફરિયાદ છે એ ક્યાં નોંધાવવાની છે પોતાના જિલ્લા ફોરમમાં અને જિલ્લા ફોરમમાં જો એને નિર્ણય એટલે કે પોતાના જે નિર્ણય આપે જવાબ આપે જિલ્લા ફોરમવાળા અને એનાથી પણ એ નારાજ હોય એને પૂરતે પૂરતો પૂરેપૂરો ન્યાય ન મળ્યો હોય તો એ પક્ષકાર એ નિર્ણયની જાણ છે એ ત્રીસ દિવસમાં ક્યાં કરી શકે છે રાજ્ય કમિશનમાં અપીલ કરીને પોતાની ફરિયાદનો અંગેનો ન્યાય માંગી શકે છે જો કે તે પૂર્વે પણ તેને વળતરના દાવાની રકમ કેટલી હોય છે 50% એટલે કે 25000 જે ઓછું હોય તે નિયત શરતોને ડિપોઝિટ જમા કરાવવાની હોય છે આ રીતે છે વિદ્યાર્થી મિત્રો શું કામ કરે છે જિલ્લા ફોરમની જિલ્લા પંચ છે એ કામ કરે છે ફરી પાછી એને આપણે જિલ્લા ફોરમ વિશે ટૂંકમાં ચર્ચા કરી લઈએ તો કે દરેક જિલ્લામાં એક અદાલત હોય છે જે સૌથી મહત્વપૂર્ણ અદાલત તરીકે ગણવામાં આવે છે બદલ શું આપે વળતર આપે આમ દેશમાં છે એ એકોતેર ગ્રાહક જિલ્લા ફોરમો શું છે અત્યારે કાર્યરત છે અને વીસ લાખ સુધીના વળતરના દાવો માટે નિર્ધારિત ફી અરજી છે એ આમાં સ્વીકારવામાં આવે છે ત્યાર પછી જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલ કોઈ પક્ષકાર હોય તો એ પક્ષકાર કેટલા દિવસમાં ત્રીસ દિવસમાં છે રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે જો કે તે પૂર્વે પણ વળતરના દાવાની રકમ કેટલી હોય છે પચાસ હોય છે એટલે કે પચીસ કે ઓછું હોય તો નિયત સરોએ ડિપોઝિટ છે એ શું કરવામાં આવે છે જમા કરવાની હોય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજું જે કમિશન આવે છે ગ્રાહક સુરક્ષાના ઉપાયોમાં રાજ્ય કમિશને

ફરિયાદથી દાખલ થઈ શકે છે આમ જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઈ પણ પક્ષકાર હોય તો એની તારીખ એટલે કે ત્રીસ દિવસમાં ઠરાવેલ નમૂના અને દાવાની રકમના પચાસ ટકા અથવા તો પાંત્રીસ હજાર ડિપોઝિટ ફરિયાદથી રાષ્ટ્રીય કમિશનમાં શું કરી શકે છે અપીલ કરી શકે છે હવે જોઈએ ટૂંકમાં રાજ્ય કમિશન અથવા તો રાજ્ય ફોરમ તો કે આખા દેશમાં હાલમાં છે એ રાજ્ય કમિશનો કેટલી આવેલી છે રાજ્ય ફોરમો કેટલી આવેલી છે તો કે પાંત્રીસ રાજ્ય ફોરમો અદાલતો આવેલી છે અને એમાં વીસ લાખથી લઈ વીસ લાખથી માંડીને કેટલા સુધી કે એક કરોડ રૂપિયા સુધીના દાવાની રકમ માટેની ફરિયાદ અને એની નિર્ધારિત ફી ભર્યાથી દાખલ થઈ શકે છે આમ જિલ્લા કોઈ વ્યક્તિ નારાજ હોય એને પૂરતો ન્યાય ન મેળવે પૂરતો જવાબ ન મેળવો તો એ પક્ષકાર ત્રીસ દિવસમાં ઠરવેલ નમૂના મુજબ દાવાની રકમના ઓલામાં કેટલી હતી જિલ્લા ફોરમમાં તો કે એમાં પચીસ ટકા હતી અને આમાં કેટલી છે પચાસ ટકા પાંત્રીસ હજાર જવાબ ન મળે તમે ક્યાં જઈ શકો છો રાષ્ટ્રીય કમિશન એટલે કે રાષ્ટ્રીય ફોરમમાં પોતાની ફરિયાદ છે એ તમે દાખલ કરી શકો છો એક કરોડ થી વધુ વળતરના દાવા અંગેની અરજીઓ આમાં જે

તમે શું કરી શકો ફરિયાદ છે એ તમારી દાખલ કરી શકો એક કરોડથી વધુ વળતરનો દાવો હોવો જોઈએ આમ રાષ્ટ્રીય કમિશન છે એ પાંચ સભ્યોની બેંચ આ કમિશનના સભ્યો હોય છે પાંચ સભ્યોની બેંચમાં એટલે કે રાષ્ટ્રીય કમિશનમાં કેટલા સભ્યો હોય છે પાંચ સભ્યોની બેન્ચના આ કમિશનના સભ્યો હોય છે આમ રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશનની શક્ય હોય વહેલો એટલે કે અરજી દાખલ કર્યાની ત્રીસ તારીખથી નેવું દિવસની અરજીનો શું કરવામાં આવે છે

બંને શિક્ષાને શું કરે છે પાત્ર થાય છે આમ બીપીએલ હેઠળની વ્યક્તિઓ સિનિયર સિટીઝન વિકલાંગ વ્યક્તિઓ કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે અને જિલ્લા મફત કાનૂની સેવા માર્ગદર્શન કાનૂની સહાય માર્ગદર્શન અને વકીલોની મફત સેવા છે એ વિદ્યાર્થી મિત્રો શું કરવામાં આવે છે પૂરી પાડવામાં આવતી હોય છે એટલે કે આ રીતે છે તો કે એ ગ્રાહક સુરક્ષા અધિનિયમ ધારા હેઠળ આ પ્રકારની જે ગ્રાહક સુરક્ષાના ઉપાયો છે તો કે એમાં જિલ્લા ફોરમ ત્યાર પછી રાષ્ટ્રીય કમિશન અને રાષ્ટ્રીય રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશન કે રાષ્ટ્રીય ફોરમ છે એનો સમાવેશ કરવામાં આવે છે જિલ્લા ફોરમમાં તો કે એમાં પ્રત્યેક જિલ્લામાં એક અદાલત હોય છે ત્યાર પછી રાજ્ય કમિશનમાં તો કે એમાં પાંત્રીસ રાજ્યોમાં રાજ્ય ફોરમ આવેલી છે ત્યારે રાષ્ટ્રીય કમિશનમાં એક કરોડથી વધારે દાવા અંગેની અરજીઓ છે રાષ્ટ્રીય ફોરમમાં દાખલ કરવામાં આવે છે ત્યારે આમાં દેશમાં અંદાજે કેટલી જિલ્લા ફોરમ આવેલી છે જિલ્લા પણ એકોતેર ગ્રાહક ફોરમો છે સર્વોચ્ચ સ્તરે છે એ સ્થાન ધરાવે છે ત્યારે આમાં છે વીસ લાખ સુધીના વર્તનના દાવા મળે છે જિલ્લા ફોરમમાં જ્યારે રાજ્ય કમિશન રાજ્ય ફોરમમાં છે તો કે એમાં વીસ લાખ થી એક કરોડ રૂપિયા સુધીના વર્તનના દાવા મળે છે ત્યારે રાષ્ટ્રીય કમિશનમાં છે 1 કરોડ થી વધારે વર્તાના દાવાની અરજીઓ નિર્ધારિત સે કોર્ટમાં પર્યા શું કરી શકાય છે ફરિયાદ છે વિદ્યાર્થી મિત્રો દાખલ કરી શકાય છે કે આ રીતે ગ્રાહક સુરક્ષાના ઉપાયોમાં જિલ્લા ફોરમ એટલે કે જિલ્લા પંચ દ્વારા રાજ્ય કમિશન એટલે રાજ્ય ફોરમ દ્વારા અને રાષ્ટ્રીય કમિશન એટલે રાષ્ટ્રીય ફોરમ દ્વારા ગ્રાહક સુરક્ષાના ઉપાયો છે એ ત્રણ સ્તરીય રચના ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 દ્વારા કરવામાં આવેલી છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પાઠ્યપુસ્તકમાં તમારો બીજો પ્રશ્ન આપેલો છે કે ઘણા બધા ગ્રાહકોના મંડળો એટલે કે ગ્રાહક સુરક્ષા પરિષદો છે એ ગ્રાહક સુરક્ષા પરિષદો વિશે આપણે ભાગ સાત માં આપણે ચર્ચા કરીશું